મિત્રો નમસ્કાર ક્યારેય કોઈની વાતો ઉપર ભરોસો કરવો નહીં ગમે વળી મોટી વાતો કરતો હોય કોઈ માણસ પણ એનો જ્યાં સુધીના કામનો અનુભવ ન થાય એની પહેલાં એની ઉપર ભરોસો કરી અને કોઈ સાહસ કરવું નહીં કારણ કે આપણે ત્યાં વાતોના વડાઓ ખૂબ હોય વાતો મોટી મોટી કરતા હોય પણ જ્યારે એને અજવામાં અજમાવીએ ત્યારે ખબર પડે કે બધી વાતો ફોક હતી એક ડુકરેજ કરણે ધાતુ શંકરાચાર્યએ એ વાત કરી ભજ ગોવિંદમ ભજગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સનિહિત મરણે નહીં નહીં રક્ષતી ડુકરુંજ કરણે ડુકરુંજ કરણે ધાતુ કંઈક એવો છે કે એને આપણે વાકચાતુર્યતામાં એનો ઉપયોગ કરવામાં આવે તો એનું વાકચાતુર્યતા ખીલી ઉઠે બીજા માણસને શબ્દોથી પ્રભાવિત કરી શકાય આવું સરસ મજાનું વાકચાતુર્ય એ ડૂકરુંજ કર્ણ એનો ઉપયોગ કરીને કરી શકાય છે પણ આ ચતુરાઈ છે એક પ્રકારની આ એક પ્રકારની ચાલાકી છે આ ચરિત્ર નથી એટલે એવું કહેવાય શંકરાચાર્ય કોઈ માણસને ડુકરુંજ કરણે ધાતુ ગોખતો જોયો હશે ત્યારે એણે કીધું કે ભાઈ તું આ ડુકરુંજ કર્ણ ધાતુ છોડી દે બહુ સારું દેખાવું સારા વક્તા થવું સારું બોલવું મોટી મોટી વાતો કરવી એના કરતાં કામ કરીને બતાવો ભગવાનને ભજ અને ગોવિંદ છે ભજ ગોવિંદમ એ જ તારે અંતે તારા પડખે હશે તારો છેલ્લો શ્વાસ હશે તારો અંધકાળ હશે એ સમયે એ ઊભો હશે બીજું કોઈ નહીં આપણે ત્યાં એક એક અપવાદ જોવા મળે છે કે જેને બહુ સારું બોલતા વળતું હોય સારું બોલતો હોય ને સારો વગતા કોઈ દિવસ સારો કર્મઠ જ માણસ હોય ને એવું ક્યાં બને જ એવું હોતું નથી દુર્યોધન બહુ સારો વગતા હતો રાવણ બહુ સારો હતો પણ એની પાસે ચારિત્ર નહોતું એ ચારિત્રના વિલન માણસો કહેવાના આપણા શાસ્ત્રોમાં ઘણા રાવણને અને ગુરુને સારા કહે છે બે ગુણ સારાએ હશે પણ એકંદરે એ ધર્મ વિરુદ્ધ જીવન જીવવાવાળા હતા ધર્મને જાણનારા જાનામી મેં ધર્મ ન ચમે પ્રવૃત્ત જાનામી અધર્મ ન ચમે નિવૃત્ત આ માણસો આવા જ્ઞાની આવા વક્તાઓ આવા બોલકા માણસોને ખબર હોય શું સારું છે ને શું ખરાબ છે પણ એ લોકો એવું કરી શકતા નથી આ એની મોટી કઠનાઈ હોય છે એટલે કે જ્ઞાન છે ને જ્ઞાન એ કયું છે હું જાણું છું ને બોલી શકું છું એ જ્ઞાન નથી પણ મારો સંસ્કાર જે છે મારો જે વ્યવહાર છે મારો જે સદગુણ છે એ સાચા અર્થનું જ્ઞાન છે મને જો કલમોની ખબર હોય કે ભાઈ આ ત્રણસો ને બે કલમ છે મર્ડર કલમ છે પરંતુ મારી પર ગુસ્સો આવતો હોય ત્યારે હું મારી ઉપર કંટ્રોલ ન કરી શકતો અને મર્ડર કરી નાખું તો હું માત્ર ત્રણસો બેની કલમ માહિતી ધરાવતો હતો પણ ત્રણસો બે કલમ ખૂન કરવું એ હત્યા છે એ પાપ છે એ મને જેલમાં રાખી શકે છે એ મને જ્ઞાન નહોતું એ જ્ઞાન ક્યારે થાય જેલમાં બેઠા બેઠા પરિવારથી દૂર રહું અને જ્યારે મૂંઝાવ ત્યારે ખબર પડે કે આ આનું ખોટું થઈ એટલે માત્ર જાણવું એને ત્યાં આપણે ત્યાં જ્ઞાન નથી કીધું એને માહિતી કીધી છે ઇન્ફોર્મેશન કીધી છે જાણવું એ વસ્તુ જુદી એ એક બ્રેડ ઓરિયન્ટેડ એક કલા છે લાઈફ ઓરિએન્ટેડ નથી વિદ્યા આપણને આપે છે એવું શિક્ષણના જે બે ભાગ છે લાઈફ ઓરિયન્ટેડ અને એક બ્રેડ ઓરિએન્ટેડ ચૌ ચોસઠ કલાઓ બ્રેડ ઓરિએન્ટેડ છે એ માણસને જીવતા નથી શીખવાડતું પણ જીવિકા આપે છે અને એક લાઈફ ઓરિયન્ટેડ એજ્યુકેશન કે જે ચૌદ વિદ્યા ભણાવે છે આત્મવિદ્યા બ્રહ્મવિદ્યા જ્ઞાનવિદ્યા તંત્ર વિદ્યા વિદ્યા જ્યોતિર્વિદ્યા આયુર્વેદ વિદ્યા એવી ચૌદ વિદ્યાઓ છે આ જીવિકા કદાચ ન આપી શકે આપે પણ ખરું પણ એ જીવન તો આપે જ એટલે જ આપણે ત્યાં શિક્ષણમાં શું થાય છે કે ખૂબ સારું ભણેલો માણસ સારો ઓફિસર અધિકારી વકીલ ડોક્ટર પ્રોફેસર એ સારો જ માણસ હોય એવું નથી હોતું એટલે ભણી ભણી સારો ફર્સ્ટ ક્લાસ ડૉક્ટર અને થર્ડ ક્લાસ માણસ બને ફર્સ્ટ ક્લાસ વકીલ ફર્સ્ટ ક્લાસ પ્રોફેસર થર્ડ ક્લાસ દેશનો નાગરિક થર્ડ ક્લાસ પિતા પુત્ર બને છે આની પાછળનું કારણ આપણા શિક્ષણધામોની અંદર વિદ્યા નથી ભણાવાતી લાઈફ નથી ભણાવાતી પરંતુ કલા બીજાના કિસ્સાનો પૈસો મારી પાસે સરળતાથી કેવી રીતનું આવી જાય એ ભણાવવામાં આવે છે એટલે આપણે મોટા મોટી વાતો કરીએ છીએ એ પ્રમાણે જીવન નથી જીવી શકતા એક પ્રકારના સોફિસ્ટનું કલ્ચર આપણા દેશમાં ઊભું થયેલું છે અને આજકાલનું છે એવું નથી સોફિસ્ટ વખતે હતું મહાભારત વખતે હતું કે જે લોકો દેખાય છે સ્માર્ટ પણ ખરેખર સ્માર્ટ હોતા નથી મેં થોડુંક લખ્યું છે એ વાંચું છું કોઈ માણસનો ભરોસો તેની વાતોથી કદી ન કરવો પરંતુ તેના વ્યવહારના અનુભવ પછી જ તેનું ખરું મૂલ્યાંકન કરવું જે માણસ વાતોમાં સ્માર્ટ હોય તે માણસ કામોમાં પણ સ્માર્ટ જ હોય તેવું લગભગ કિસ્સામાં બનતું નથી અને જે માણસ કામમાં સ્માર્ટ હોય તે વાતોમાં પણ સ્માર્ટ જ હોય એવું પણ ખૂબ ઓછું જોવા મળે છે જે વાતોમાં સ્માર્ટ હોય તે કામોમાં દાંડ હોય છે ભાગે તમે જોજો વાતોમાં સ્માર્ટ હોય ને કામના દાંડ છે એટલે કે જે વાતોમાં સ્માર્ટ હોય તે પોતાનો કિસ્સો ઊભો કરીને પોતાનો હિસ્સો બતાવે છે પોતાનો કિસ્સો ઊભો કરે વાતો વાતોમાં જ પોતાનો પ્રચાર કરે પોતાની પ્રશંસા કરે પોતાની સ્વપ્રસ્તુતિ સ્વસ્તુતિ કરે પોતાનો પ્રચાર કરે પોતાના ટૂંકમાં ફોટા પાડવવાવાળા બધા ખોટા હોય છે એવું કહેવાય એટલે એ પોતાનો કિસ્સો ઊભો કરીને પોતાનો હિસ્સો બતાવે છે અને ખરો માણસ તે છે જે પોતાનો હિસ્સો ઊભો કરીને પછી પોતાનો કિસ્સો બતાવે છે એટલે મૌન અને બકવાસ ચારિત્રની બાબતે બંને જુદા જુદા છેડાના કિસ્સાઓ અને હિસ્સાઓ છે મૌન અને બકવાસ એક મૌન છે એક બકવાસ છે બંને એક સાથે અફવાદ હોય છે ક્યારેક એવા હોય છે કે જે બોલતો હોય ને કરતો હોય છે બહુ ઓછા હોય છે સામાન્ય રીતે એક હોય ત્યાં બીજું નથી હોતું અને બીજું હોય ત્યાં એક હોતું નથી મૌન તે સારો સારા ચારિત્રનું એક પ્રમાણ છે મૌન સારા ચારિત્રના લોકો બહુ ન હોય કામ કરતા હોય તેમ બકવાસ અને બોલબોલ કરતો બકવાસ અને બોલબોલ પણ એક ખરાબ ચારિત્ર્યનું પ્રમાણ છે આ માણસ ઓળખી શકાય છે એના વર્તન ઉપરથી વાતો ઉપરથી એના બકવાસ ઉપરથી ડુકરુંજ જ ધાતુઓનો ઉપયોગ ધુતારા સવિશેષ કરતા હોય છે જે કરે છે તે બોલતો નથી અને દેખાતો નથી એ પ્રકૃતિનું ઐશ્વર્ય છે કરનારો છે બોલતો નથી એ ઐશ્વર્યવાળો માણસ છે અને તે ઈશ્વરનો એક ગુણ છે ઈશ્વર જો જગતમાં કેટલું બધું કરે સૂર્ય ઉગાડે છે હાથ આવે છે શ્વાસ ચલાવે છે એ ક્યાં બકબક કરે બોલે છે આ મેં કીધું ખાલી ઘડાનું છલકવું ઓછા પાણીનું ડખોડાવવું અને હલેચે ચડી જવું ઓછું પાણી હલેચે ઝડપથી ચડે છે તે અજ્ઞાનતાનું અને અપૂર્ણતાનો સંકેત છે હું હું જે કરતો હોય ને એ ખાબોચું છે સમુદર નથી હું બધું જ જાણું છું તે અજ્ઞાનતાનું સૌથી મોટું તિમિર છે અને હું કશું નથી જાણતું કહેનારો અસીમ જ્ઞાની સોક્રેટીસ છે વાતોના વડા કરનારો ખરો કર્મઠ માણસ ન હોઈ શકે જાણવું જુદું અને જીવવું જુદું છે જાણીને ન જીવનારા ઘણા ઘૂઘવાટો છે અને ઘૂઘવાટ કર્યા વગર બધું જાણી લેનારા પણ પ્રશાંત મહાસાગરો છે ખરી વાત અને ખરું જ્ઞાન તો સદગુણ છે ફક્ત જાણકારી નહીં જીવન વ્યવહારનો પથ જ ખરા ચારિત્રનો રાજપથ છે વાતોથી ચલાવનારા ચિસ્તરા છછુંદરો અને કબૂતરોની જેમ ઘૂઘ કરતા કેટલાયે કબૂતરો ચબૂતરે બેસીને બીજાના દાણા ચણી ખાય છે ખરા હંસો તો આકાશ ઉડીને હિમાલય સુધી ઉડતા જઈને માન સરોવરના મોતીઓ ખાય છે બૌદ્ધ બોદા બોલતા બખડ જંતરોને પકડી પાડવા સહેજે કપરા કે અઘરા નથી તેની ચાલમાં છળ હોય તેનું ઊભું રહેવું પણ બખડ જંતરો હોય વાંકા ચૂકા ઊભા હોય છે તેની વાતોમાં પણ બળબળાટ હોય છે આવા બખડ જંતર શંખો કદી એ પવિત્ર મંદિરમાં ઈશ્વરની પ્રાર્થનાનો આર્તનાદ નથી બની શકતા એ સારું વાગી નથી શકતા અને આવા લોકો આત્મબળ વગરના હોવાથી તેના બળના મિથ્યાભિમાન કાંગરાને ખંખેરતા પણ દેવી અને ઐશ્વરી બળને એક જ ક્ષણની વાર્તા હોય છે આવા લોકોને છે ને હેઠા પાડવાને પણ એની પાસે આત્મબળ નથી ઐશ્વર્ય નથી અંદરથી પોલાને બોદા છે એટલે એના કાંગરા ખેરવા એ જરાય વાર નથી લાગતી અને પછી આવી સ્ટોરી વાર્તા રે વાર્તા અને ભાભોઢોર ચાલતા ની જેમ એક દંતકથા બનતી હોય છે એ લોકો લાંબી રેસના ઘોડાઓ હોતા નથી એટલે આ એક આપણું એક વ્યક્તિત્વનો પ્રકાર છે અને કહેવાનો મતલબ એટલો જ કે તમારી પાસે આવી બહુ મોટી મોટી વાતો કરી જાય ત્યારે ભરોસો ન મૂકી દેવો એને વ્યવહારમાં તપાસવો ચકાસવો અને જે માણસ આપણને એવા સમયે જોવા મળ્યો હોય ને કામ કરતો કર્મઠ માણસ ઉપયોગી માણસ હાથ આપતો માણસ આવો માણસ સાચો છે એને કદાચ પોતાનું પ્રેઝન્ટેશન કરતા ન આવડતું હોય બોલી ન શકતો હોય ચતુરાઈ ન હોય બોલવાની અને આવી નિષ્પૃહી પેઢી આપણી પાછળ ઊભેલી બધી પેઢીઓ આવી જ હતી બોલતી ઓછી બોલી ન શકતી મારા બાપુજીએ મારા બાને થોડુંક કીધું હતું આઈ લવ યુ કોઈ જ ન કીધું પણ આજનો જે નવો છોકરો છે ને આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ વાળો એ એના મિસીસને સાચવે છે જતન કરે છે એના કરતાં મારા બાપુજીએ મારા બાનું વધારે જતન કર્યું આ હું બતાવે છે એને પ્રસ્તુતિ નથી આવડતી પણ પ્રેમ તો એના હૃદયમાં છે જ આવા માણસોને અને બોટા બગબક્યા માણસો ફાકા ફોજદારી કરતા માણસોને ઓળખી લેવા જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત